પાટણ લોકસભામાં સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુની મુલાકાતે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર રહ્યા હાજર. ખેરાલુ તાલુકા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો રહ્યા હાજર. પાટણ લોકસભા ચૂંટણીમાં વિજયી થયા બાદ ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે કાર્યકરોની બેઠક યોજી. ધારાસભ્ય કાર્યાલયમાં ઓછી લીડ અંગે પણ ઔપચારિક ચર્ચા. ખેરાલુ તાલુકાના ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ સહિત ભીખાલાલ ચાચરિયા અને મોગજીભાઈ ચૌધરી પટેલ અને હેમંત શુકલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ ડાભીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓએ પણ સન્માન કર્યું. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલયમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ આ વખતે મુસ્લિમ સમાજના લોકોએ પણ મત આપ્યા હોવાનું ઔપચારિક ચર્ચામાં ફારૂક મેમણને જણાવ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે તેવું જણાવ્યું. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. જી સાહેબ, શું કહેશો પાટણ લોકસભા જીત્યા પછી? પાટણ ત્રણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં મને બીજી વખત ટિકિટ આપવાનો નિર્ણય કર્યો. આમ તો પાર્ટીએ આ સલંગ પાંચમી વખત મને ટિકિટ ફાળવણી કરી હતી, ત્રણ વખત ધારાસભા અને બે વખત લોકસભા. અગાઉની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ, મતદારોએ, પ્રજાએ મને ખોબલે ખોબલે મત આપી અને વિજયી બનાવ્યો. આ વખતે પણ જે 120 ટિકિટો ડિક્લેર કરી ભારતની, એનો પ્રથમ વખત મારો પ્રથમ યાદીમાં નામ ડિક્લેર કર્યું, જેના કારણે એક ઉમેદવાર તરીકે મને 63 દિવસનો ટાઈમ મળ્યો. પાટણ, મહેસાણાના બનાસકાંઠાના સંગઠને પ્રજા વચ્ચે જવા માટેના કાર્યક્રમો ઘડી અને લગભગ 1100 ગામડામાંથી 800 ગામડાઓનો મેં પ્રવાસ પૂર્ણ કર્યો. લોકો વચ્ચે જવાનું થયું, કાર્યકર્તાઓ સાથે બેઠકો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, સંગઠનના કાર્યકર્તાઓ સાથે સભાઓ અને મિટિંગમાં જવાનું થયું. અને પ્રજામાં જે ઉત્સાહ હતો એ અનેરો ઉત્સાહ હતો. અને ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા નરેન્દ્રભાઈનો હેટ્રિક સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઈ રહી હતી અને એના કારણે પણ ઉત્સાહ હતો. મેં સરપંચથી પાર્લામેન્ટ સુધી વિજય મેળવ્યો હતો. અને આ વખતે પણ મને વિશ્વાસ હતો કે હું લોકસભામાં વિજય મેળવીશ અને એ પ્રમાણે મારો વિજય થયો.